રાજ્યના સ્ટેટ ગેસ્ટ ગેસ્ટ બનાવવા માટેના જે ગાઈડલાઇન્સ છે, માર્ગદર્શન, એ ભારત સરકારે આપેલું છે. અને એ પ્રમાણે બીજા રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓ ને જ આ પ્રકારના રાજ્યના અતિથિ બનાવવાનો નિયમ છે. અને એ સરકારી ખર્ચે એ આપણું આતિથ્ય સામાન્ય રીતે 3 દિવસ માટે. ભોગવી શકે છે. રાજ ઠાકરે છે એ કોઈ કોર્પોરેટર પણ ચૂંટાયા નથી, અને ઇવન ગુજરાતમાં એનો પક્ષ પણ માન્ય પક્ષ નથી. અને છતાં પણ રાજ આપણે ગુજરાતીઓ કંઈ અને ગુજરાતના જે પક્ષો છે એ શિવસેના કે મનસે જેવા નથી કે ભાઈ અહીંયાથી ગુજરાતીઓ પાસેથી હપ્તાઓ ઉઘરાવે, આપણા ગુજરાતના કે બીજા વિદ્યાર્થીઓ ત્યાં જાય પરીક્ષા આપવા માટે, રેલવેની પરીક્ષા આપવા માટે, તો એને મારપીટ કરે. અને બીજી ભાષા બોલતા હોય મરાઠી સિવાયના એને મુંબઈ કે મહારાષ્ટ્ર છોડવાનું માટે ધમકીઓ આપે, ખરાબ વાતાવરણ ઊભું કરે. એક ગુજરાતી તરીકે આપણે એને, કોઈ પણ મહેમાન આવે આપણે ત્યાં, એને આવકારીએ છીએ ને રાજ ઠાકરેની સામે પણ આપણને બીજો કશો વાંધો નથી. પરંતુ મુખ્યમંત્રીશ્રીએ એને રાજ્યના અતિથિનો દરજ્જો કયા કારણોસર આપ્યો? અને રાજ્ય સરકારને ખર્ચે એની સરભરા શા માટે થાય છે? એવી કઈ ગુજરાતની કે ગુજરાતીઓની એને સેવા કરી છે? એ પ્રશ્ન જરૂરથી બધાને થાય છે. હું રાષ્ટ્રીય પક્ષનો ગુજરાતનો અધ્યક્ષ છું. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષની આગેવાની હેઠળની સરકાર છે. અને છતાં મહારાષ્ટ્રમાં હું કોઈ દિવસ હું અપેક્ષા રાખી શકું નહીં કે ત્યાં મને રાજ્યના અતિથિનો દરજ્જો મળે. જેણે ગુજરાતીઓ સામે હપ્તાખોરી સિવાય બીજા કોઈ કામ કર્યું નથી, અને એને કારણે ગુજરાતીઓ પોતાનો પરિવારનો લગ્ન પ્રસંગ અને બીજા પ્રસંગો પણ મુંબઈ છોડીને એને અહીંયા કરવા આવવું પડે છે, જેથી એને હપ્તાઓ ના આપવા પડે. ત્યારે આવા જેને સંપૂર્ણ ગુજરાતમાં હોય તો આપણે એને સંપૂર્ણપણે એન્ટી સોશિયલ એલિમેન્ટ તરીકે જ ટ્રીટ કરીએ. ત્યારે આવા ભાગલાવાદી અને અસામાજિક માનસિકતા ધરાવનાર વ્યક્તિને ગુજરાતમાં સરકારી ખર્ચે આતિથ્ય માણવા માટે અને આખો સરકારી અધિકારીઓનો આખો કાફલો એની આગળ પાછળ હરેફરે, એ પ્રકારની વ્યવસ્થા મુખ્યમંત્રીશ્રીએ કયા કારણોસર કરી છે? મને લાગે છે કે બંનેની માનસિકતા એકસરખી છે. અને એટલા માટે
आओ भाई हरखा आपणे बे सरखा कहेवत ने साची पाड़े एवं व्यवहार गुजरात नी प्रजा नी खर्चे कर्यो छे ए व्याजबी नथी। બાકી બધું લખેલું છે આમાં, એટલે વધારે નહીં, આ તો હું વાંચી ગયો પહેલ થોડો ટાઈમ હતો એટલા માટે। खर्चा का सवाल नहीं है, आदमी है, अरे वो तो प्राइम, कोई ऐसे लोग आए अडवान, हमारे सुषमा स्वराज जी आए और कितना भी खर्च हो हमें प्रॉब्लम नहीं है। खर्चा तो ये नियम के मुताबिक होता है, ये तो नियम के बाहर से 5 रुपया भी हो क्यों ना हो, ये गलत बात है। और इससे क्या संकेत जाता है, सबसे बड़ी बात है कि मुख्यमंत्री क्या संकेत देना चाहते हैं उससे। अरे एक बाजू थी गुजरातियों ना नामे राजकारण करे छे, अने बीजी तरफ जेने गुजरातियों प्रत्ये हड़ाहड़ झेर रोक्यू छे, અને એના ભયને કારણે કેટલાય ગુજરાતી પરિવારો આજે અને ભૂતકાળમાં મુંબઈ છોડીને આવવું પડ્યું છે। એવા માણસને ક્યાં કારણસર આપવું પડ્યું, એને નિયમ પ્રમાણે અપાતો હોય તો કોઈને વાંધો જ નથી। અને હું ખૂબ જવાબદારીથી વાત કરું છું કે આપણે ગુજરાતીઓ અને કોંગ્રેસ પક્ષ એ પ્રકારનો વ્યવહાર કોઈ દિવસ કોઈ મહેમાન સાથે કરે જ નહીં। અહીંયા જે પ્રકારે કોઈ દિવસ ક્યારેય મરાઠી ભાઈઓ ઉપર કે બીજા કોઈ બીજી ભાષાઓ બોલતા ઉપર કદાચ કોઈ વ્યવહાર કોઈ કરે તો પણ આપણે એનો વિરોધ કરીએ। ગુજરાત અને દેશ છે એ તમામ પ્રજા માટેનું છે, અને એમાં આપણે કોઈ એમાં પ્રકારનો ભેદભાવ ભાષા જાતિ ધર્મના નામે ન રાખી શકીએ। જ્યારે પાયામાં જ જેનો ભાગલાવાદી માનસિકતા છે એવી વ્યક્તિને શું કરવા આ અપાયો છે, અને એવો કયો પ્રેમ જાગી પડ્યો મુખ્યમંત્રીશ્રીને, એ જ સમજાતું નથી। એ પછીની વાત છે, સવાલ માનસિકતાનો અને નૈતિકતાનો છે। હું એમ કહું કે જાહેર નાણાંનો અને દુર કદાચ યોગ્ય વ્યક્તિને આપ્યો હોત, મેં કહ્યું એમ સુષ્મા સ્વરાજને પાછળ જો ખર્ચો કર્યો હોત તો આપણને કોઈ એવો પ્રશ્ન હતો જ નહીં। ઇવન એમના કોઈ અડવાણીજી આવ્યા હોત કે બીજા કોઈ આવ્યા હોત, માની લો કે એન્ટાઇટલ છે એના માટે, તો આપણે એના માટે પ્રશ્ન નથી। પ્રશ્ન સવાલ આવે છે કે આ પ્રકારની કોઈ એવું વિશિષ્ટ રીતે કોઈ માણસ એ પ્રકારનો હોય કે જે નોબેલ પારિતોષિક વિજેતા હોય, કે કોઈક એવા લોકો છે કે જેણે બહુ મોટી સેવા કરેલી છે અને ખાસ સંજોગોમાં એવા લોકોને આપ્યા હોત, તો હું એને નાણાંનો દુરુપયોગ નથી ગણતો। સંપૂર્ણપણે ભંગ છે, અને જાહેર નાણાંનો દુરુપયોગ તો છે જ, એમાં કોઈ સવાલ જ નથી। એટલે એ તો ચકાસણી કરીશું આપણે એના માટેનું, અને જાહેર નાણાંના દુરુપયોગ ને જાહેર સંસાધનોના દુરુપયોગ માટે તો આપણે ઇન્ડિયામાં મુખ્યમંત્રી નંબર 1 છે। એટલે એ 1 લાખ કરોડ રૂપિયાની સામે આ મોટી બહુ હું એ નથી જોતો, પણ સવાલ એટલો જ છે કે આ ગુજરાતીઓને એ કયો સંદેશો આપવા માંગે છે, એને ગુજરાતમાં આમંત્રણ આપી એનું રાજકીય સન્માન આપવા જેવો પેલો કરે છે, ગુજરાતીઓને કયો સંદેશો છે, અને એમાં ગુજરાતને શું ફાયદો છે? એને ક્યારે એમ નથી કીધું કે મારા વર્તન બદલ હું માફી માંગુ છું, મારી ભૂલ થઈ છે, એવું પણ ક્યારે કીધું નથી। કોણ? કોણે અહેવાલો છાપવા વાળા છાપતા હશે, અમે તો આ વિચારધારાનો જ વિરોધ કરીએ છીએ, અમારા માટે મદદ કરવાનો સવાલ જ નથી આવતો। કોણ? એ અહેવાલો જે આવતા હોય
અમે એની માનસિકતાનો શિવસેના હોય બીજેપી હોય કે મનસા હોય એની માનસિકતા જે છે એનો વિરોધ જ કરીએ છીએ ભાગલાવાદી માનસિકતાનો. એટલા માટે અહીંયા બેઠા છીએ. મેં એના કંઈ એને આવકાર્યું નથી. પણ એ તો આપના જેવા પત્રકારો જ છાપતા હશે. મને કઈ હું થોડો ના એને રોકવા જાઉં. એની ભાષા છે, એની સાથે આપણે વાંધો નથી. એ એનો અભિપ્રાય આપે એમાં. અને સૌથી મોટી વાત એ છે કે એક જ સેકન્ડ કે એણે ગુજરાતના પત્રકારોને દૂર રાખ્યા, ઇવન આપણી પોલીસે દૂર રાખ્યા, મને નવાઈ વાત નહીં લાગે છે. અને મહારાષ્ટ્રથી જે પત્રકારો, હું એનું સન્માન કરું છું. મહારાષ્ટ્રના પત્રકારો સાથે આપણે કંઈ વાંધો નથી. હે હા, ભારતીય જનતા પાર્ટી યા શિવસેના મનસે ગુજરાત મેં આયે કોઈ ભી લોગ, કોઈ પ્રોબ્લેમ નહીં. હમે પ્રોબ્લેમ ઉનકી માનસિકતા ઓર ઉસકે એક્શન સે હૈ. યે નહીં કરના ચાહિયે ઉનકો. ઓર વો यहाँ आए हुए हैं तो गुजरात में जहाँ भी जाना है, बहुत सारे लोग आते हैं, ऐसी तरह आए विजिट करें, अपने खर्चे से ले या मुख्यमंत्री अपनी जेब में से कुछ दे उसको. हमारे यहाँ भी बहुत सारे मेहमान मुंबई से आते हैं तो हम सरकारी खर्च से उसको नहीं रखते, अपने खर्च से रखते हैं. ગુજરાતીઓ બાબતની સીડી મારી પાસે આવેલી છે, એણે શું શબ્દો વાપર્યા છે. ગુજરાતીઓને ત્યાં જે લોકો ગયા છે એને બધાને અનુભવ પણ છે કે ગુજરાતીઓ સાથે કેવો વ્યવહાર થાય છે ત્યાં. અને એક સમય જ્યારે રાજ ઠાકરેની પરાકાષ્ઠા હતી એની યુવા શિવસેનાની, ત્યારે તો ગુજરાતીઓ અને કચ્છીઓ ત્યાં લગ્ન પ્રસંગો કરવાનું ખંડણીને કારણે બંધ કરી દીધું હતું. નહીં લગ્ન કરવા આવતા હે. અને મારવાડીઓ વધારે, મારવાડીઓ અને ગુજરાતીઓ કચ્છીઓ બધા.